વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે હું વિષય લઈને આવી છું સામાન્ય જ્ઞાન. બાળકો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? સામાન્ય જ્ઞાન. અને આ જે સામાન્ય જ્ઞાનનો વિષય છે એ બાળક કેવો વિષય છે તમને ખબર છે? કે આપણી આજુબાજુ જે વસ્તુઓ બને છે, ઘટનાઓ બને છે, તેના વિશે જ બાળકો આપણે આમાં માહિતી મેળવવાની હોય છે. દાખલા તરીકે જુઓ, આજનો આપણો વિષય કેવો છે ખબર? કે સાધનોની ઓળખ. કે અહીંયા પાઠ 8 લખ્યું છે, સાધનોની ઓળખ. તો હવે તમે આ ચિત્રમાં જુઓ, તમને શું દેખાય છે? હે, ચિત્રમાં તમને અહીંયા ઘણા બધા સાધનો દેખાય છે ને બાળકો? તો આ બધા જ સાધનો આપણને આપણી આજુબાજુ જોવા મળતા હશે. જોવા મળે છે ને બાળકો? આ બધા જ સાધનો જુઓ, અહીંયા કેટલા બધા સાધનો આપ્યા છે. આ બધા જ સાધનો તમને આપણી આજુબાજુ આપણને જોવા મળે છે. તો જે આ બધા સાધનો આપણને આપણી આજુબાજુ જોવા મળે છે ને બાળકો, એના વિશે આજે આપણે માર્ગદર્શન મેળવવાનું છે. આ પાઠ આપણે બાળકો ચોપડીમાં ચલાવી દીધો છે. ફરી રિવિઝન માટે મેં આ પાઠ લીધો છે. કારણ કે જો પરીક્ષામાં તમને પૂછાય કે કયા કયા સાધનો હોય, એ કોણ વાપરે, તો એ તમને આવડી જાય ને બાળકો? હે, જો અહીંયા શું છે, 8 સાધનોની ઓળખ. પાઠ 8 છે, એનું નામ છે સાધનોની ઓળખ. તો હવે આ જે સાધનોની ઓળખ છે એમાં પહેલું લખેલું છે કે લેન્ડલાઇન ટેલિફોન. શું લખેલું છે બાળકો? લેન્ડલાઇન ટેલિફોન. આ જે લેન્ડલાઇન ટેલિફોન છે ને બાળકો, એની શું ખાસિયત હતી પહેલાં ખબર છે? અત્યારે તો આપણે જુઓ કેવા મોબાઈલ આવી ગયા છે. આ લેન્ડ પહેલાં છે ને બધાને ઘરે ઘરે આવા ફોન હતા. આ ફોનને આપણે બાળકો ખિસ્સામાં રાખી શકીએ ન રાખી શકીએ ને? અને હવે તો કેવા સરસ મજાના મોબાઈલ આવી ગયા છે. કેવડા કેવડા મોબાઈલ, એકદમ નાના પાછા મોટા. હે, કે આપણે સરળતાથી પર્સમાં પણ રાખી શકીએ અને ખિસ્સામાં પણ રાખી શકીએ. તો હવે આ જે લેન્ડલાઇન પહેલા આવા પ્રકારના ફોન હતા, પણ અત્યારે હવે આપણે બધા એને સ્માર્ટફોન આવી ગયા છે. ચાલો બીજું સાધન છે બાળકો, ચાલો અહીંયા નીચે તરફ આવો. હવે ચાલો પહેલાં આપણે બાળકો અહીંયા જ લાઇનમાં જ લઈએ. હવે આપણે લાઇટર તરફ આવો બાળકો. લાઇટર, આ તો બધાને ખ્યાલ છે. તમે ક્યારે બાળકો ગેસ શરૂ કર્યો છે? મમ્મીએ તમને કીધું છે ક્યારે? હે, નથી કીધું ને. હમણાં તમારે કરવાનોય નથી. આ લાઇટર છે કે નહીં, એ ગેસ શરૂ કરવાના કામમાં આવે છે લાઇટર. તો આ લાઇટર બાળકો રસોડાની વસ્તુ કહેવાય. શેની વસ્તુ કહેવાય? રસોડાની વસ્તુ કહેવાય. કહેવાય ને, આ રસોડામાં જ હોય ને લાઇટર. ક્યારે તમે તેજુરીમાં સોફા પર આપણે આને મૂકીએ છીએ સ્ટેન્ડ, નહીં ને? તો રસોડાની વસ્તુ. પછી બાળકો અહીંયા શું લખ્યું છે? કરવત. શું લખ્યું છે? કરવત. તો આ કરવત છે ને બાળકો, એ શેનું સાધન છે ખબર? સુથારનું. સુથાર છે ને આ કરવત વડે શું કરે છે? લાકડું કાપે છે. સુથાર આ કરવત વડે શું કરે છે બાળકો? લાકડું કાપે છે. પછી અહીંયા શું છે બાળકો? નગારું. શું છે બાળકો? આ ચિત્ર શેનું છે? નગારાનું. અહીંયા શું લખેલું છે? નગારું. જ્યાં નગારું છે ને બાળકો, તે પણ આપણને આપણે આજુબાજુ જોવા મળે છે. લગ્ન પ્રસંગોમાં તમને ખ્યાલ હોય તો કેવા સરસ મજાના આવે, બધા ઢોલ વગાડે છે. હે, વગાડે ને. તો આ બધા સાધનો ઓજારો આપણને આપણી આજુબાજુ જોવા મળે છે. હવે પછી આવે છે બાળકો લેલું. જુઓ લેલું, આ લેલું છે ને બાળકો, એ કોણ વાપરે ખબર? કડિયો. જ્યારે તમારે જો આના વિશે માહિતી મેળવવી હોય ને, તો તમે જ્યાં મકાન ચણાતું હોય ને ત્યાં જાજો. જોજો, તમે નિરખીને તપાસ કરજો કે આ જે લેલું છે ને, એ કડિયો છે ને તગારામાં જે સિમેન્ટનો ને રેતીનો માલ ભર્યો હોય ને, એનાથી આ લેલાનો ઉપયોગ કરીને દિવાલ ઉપર આપણે જે ઈંટ હોય ને એના ઉપર આમ માલ નાખે, એના કામમાં આવે છે. આ કડિયામાં કડિયાનું ઓજાર છે આ લેલું. એ કોનું ઓજાર છે? કડિયાનું. કે કડિયો આ લેલું વાપરે છે. પછી ચાલો બાળકો શું આવે છે નીચે? સોય દોરો. શું આવે છે? સોય દોરો આવે છે ને. સોય દોરો કોણ વાપરે? એક બધા એને ખબર છે ને તમને બધાને. દરજી વાપરે. કોણ વાપરે? મોચી વાપરે ને. દરજીનું, દરજી વાપરી શકે સોય દોરો આ સોય, અને મોચી પણ વાપરી શકે. મોચી બુટ ચંપલ સાંધે ત્યારે સોય દોરાનો ઉપયોગ થાય. દરજી જ્યારે આપણા સરસ મજાના વિવિધ પ્રકારના કપડાં સીવે છે ત્યારે પણ આનો ઉપયોગ થાય છે. હવે જુઓ બાળકો આવે છે કાતર. શું આવે છે કાતર? કાતર કોણ વાપરે?
કાતર તો દરજી પણ વાપરે, વાળંદ પણ વાપરે વાપરે ને દરજી અને કાતર બંને, દરજી અને વાળંદ બંને વ્યવસાયકારો કાતર વાપરે છે. પછી આ શું છે બાળકો? નાની કાતર. આ નાની કાતર બાળકો, આ મોટી કાતર છે ને દરજી વાપરે, આ નાની કાતર છે ને કોણ વાપરે? વાળંદ વાપરે. વાળંદને ક્યારે જોવું? બહુ મોટી કાતરથી વાળ ન કાપે, નાની નાની કાતરોનો જ ઉપયોગ કરે. વાળંદ હોય ને એ નાની કાતરથી વાળ કાપે છે. ચાલો બાળકો હવે શું આવશે? પક્કડ. જુઓ અહીંયા કયું સાધન છે? પક્કડ. પક્કડ તો તમે બધાએ જોયું જ હશે, આપણા ઘરમાં પક્કડ તો હોય જ, બધાના ઘરમાં હશે. છે ને બાળકો? તમારા બધાના ઘરમાં છે પક્કડ, છે ને બધાના ઘરમાં. પછી બાળકો જો અસ્ત્રો આવે છે, અસ્ત્રો છે ને એ પણ વાળંદ જ વાપરે છે. આ જો કેવી રીતના અસ્ત્રનો આકાર જુઓ કેવી રીતના છે. તમે જ્યારે વાળ કપાવવા જાઓ ને તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આવા પ્રકારનો અસ્ત્રો વાળંદને ત્યાં છે કે નહીં, વાળંદને ત્યાં આવા પ્રકારનો અસ્ત્રો છે કે નહીં, તમારે ખાસ ધ્યાન રાખવાનું હોય જ્યારે વાળ કપાવવા જાઓ ને. તો આ નાની કાતર અને અસ્ત્રો વાળંદ વાપરે છે. પછી લાઈનમાં આવે છે સાણસી. ચાલો કોના ઘરમાં સાણસી છે? બધાના ઘરમાં હશે ને બાળકો સાણસી. તો હે ગરમ વસ્તુ પકડવા માટે વપરે ને તો રસોડાની વસ્તુ કહેવાય. પછી અહીંયા શું છે? ચીપીઓ. શું છે બાળકો? ચીપીઓ. તો ચીપીઓ જે છે તે પણ રસોડાની વસ્તુ કહેવાય. સવારે તમે ભાખરી જમવા બેસો છો ત્યારે મમ્મી ખબર છે ને ચીપીયાનો ઉપયોગ કરે છે ભાખરી વાળવા માટે, રોટલી છોડવવા માટે. તો આ સાણસી ગરમ વસ્તુ પકડવા માટે અને ચીપીઓ રોટલો, રોટલી કે ભાખરી આપણે જે પકડીને આપણે ગેસ ઉપર નાખીએ ને તેના માટે વપરાય. અહીંયા જુઓ શું લખ્યું છે? ત્રાજવું. શું લખ્યું છે બાળકો? ત્રાજવું. તો હવે જ્યાં ત્રાજવું છે ને બાળકો, જો નાનું ત્રાજવું છે. આ ત્રાજવાથી શું બાળકો ખબર? સોનું, ચાંદી, હીરા, ઝવેરાત એ જોખાય છે આ ત્રાજવાથી. શાકભાજીનું ત્રાજવું નથી, જોઈ લો બધા. આ જે સોનીની દુકાને વપરાય, ડાયમંડને એવું બધું હોય ને સોનીની દુકાને, આ સોનીની દુકાને આ સોનીનું સાધન કહેવાય. સોનીની દુકાને તમારે જો બાળકો આવા જ સાધનો હોય, આવું જ ત્રાજવું હોય. આપણે શાકભાજીમાં આ વપરાતું નથી. ચાલો બધાને ખ્યાલ આવી ગયો ને. આટલું આપણે જોયું કે તેમાં કઈ કઈ વસ્તુ રસોડાની છે, કોણ કોણ વાપરે છે. ચાલો હવે આપણે થોડું આગળનું જોઈશું. તો હવે આવે છે બાળકો જુઓ શું આવે છે. અહીંયા છે ફૂલ છોડનો ઝારો. શું છે બાળકો? ફૂલ છોડનો ઝારો. તો આ સાધન વાપરે છે માળી. માળી જ્યારે બગીચામાં વિવિધ પ્રકારના ફૂલોને પાણી છાંટે છે ત્યારે આ ઝારાનો ઉપયોગ થાય છે. આનાથી બાળકો છે ને સરસ મજાનું પાણી છંટાય છે. આપણે ગ્લાસ હોય તપેલી હોય તો એક ધારું પડી જાય ને, તો આ ઝારાથી એવું થતું નથી. સરસ મજાનું ફુવારાની જેમ અહીંયા પાણી છંટાય છે. પછી આવે છે બાળકો કાગળ. કાગળ કોણ હોય? કાગળ તો તમે જ વાપરો ને લખવા વાંચવા માટે, હે કાગળ. પછી આવશે ડસ્ટર. ડસ્ટર કોણ વાપરે બાળકો? તમે એમ કહેશો તમે, સાચું છે. ડસ્ટર વાપરે શિક્ષક. આ ચોક પણ કોણ વાપરે બાળકો? શિક્ષક. ડસ્ટર પણ શિક્ષક વાપરે અને ચોક પણ સિસ્ટર, ડસ્ટર પણ શિક્ષક વાપરે અને ચોક પણ શિક્ષક વાપરે. તો તમને બાળકો બધાને ખ્યાલ આવી ગયો ને કે આ ડસ્ટર અને ચોક કોણ વાપરે? તો ડસ્ટર અને ચોક શિક્ષક વાપરે છે. પછી શું આવે છે બાળકો? દર્પણ. દર્પણ એટલે શું બાળકો? અરીસો. આપણે જે કાચમાં જઈને તમે વાળ ઓળો છો ને એ દર્પણ એટલે બાળકો અરીસો. ચાલો હવે એની નીચે શું આવે છે બાળકો? સ્ટેથોસ્કોપ. શું આવે છે? હૃદયના ધબકારા માપવા માટે વપરાય ને સ્ટેથોસ્કોપ. હે જુઓ આ જે સ્ટેથોસ્કોપ છે ને બાળકો, સ્ટેથોસ્કોપ એ છે ને તમારે જોવાનું, તમે દવાખાને જાઓ ને ત્યારે આ બે ભાગ છે ને એ ડૉક્ટર છે ને કાનમાં નાખશે અને આ છે ને ગોળ ગોળ એનાથી તમારા છાતી ઉપર આવી રીતના મૂકશે. એનાથી એને ખબર પડી જાય કે હૃદયના ધબકારા બરોબર છે કે નહીં. પછી આવે છે બાળકો સીવવાનો સંચો. શું આવે છે બાળકો? સીવવાનો સંચો. આ જે સીવવાનો સંચો છે તે બાળકો કોણ વાપરે છે? દરજી વાપરે છે. વાપરે છે ને. હવે અહીંયા આવે છે બાળકો જુઓ રંધો. શું આવે છે રંધો? આ રંધો છે ને બાળકો શું છે? ઓલું સુથાર છે ને, સુથાર ફર્નિચર જ્યારે બનાવે ને ત્યારે લાકડું લીજ શું કરવું હોય ને તો રંધો વપરાય. જો આ એનું ચિત્ર છે રંધાનું, બધાએ નિરખીને જોઈ લેજો. સુથાર જ્યારે લાકડું લીસું કરે છે ને ત્યારે આ રંધો વાપરે છે. તો રંધો છે ને લાકડું લીસું કરવા માટે વપરાય. સમજ પડી ગઈ બધાને બાળકો?
હવે આવે છે, જો હવે શું આવે છે બાળકો, દોરીની રીલ. દોરીની રીલ એ દરજી વાપરે છે, દોરીની રીલ વાપરે છે ને દરજી. પછી આવે છે ફરસી. શું આવે છે બાળકો, ફરસી. આનાથી પણ આપણે વસ્તુઓ બધી કાપી શકીએ છીએ ને, ફરસી, ભાલા. હે, પછી આવે છે બાળકો ઇન્જેક્શન. અહીંયા લખેલું છે કે ઇન્જેક્શન, તો ઇન્જેક્શન કોણ વાપરે, તો તમને બધાને ખ્યાલ જ હશે, ડૉક્ટર વાપરે, બરાબર. પછી આવે છે કાંસકો. શું છે બાળકો, કાંસકો. તો આ કાંસકો કોણ વાપરે, કાંસકો તમને ખબર જ છે દરજી, કાંસકો વાળંદ વાપરે, દરજી નહીં સોરી બાળકો, કાંસકો કોણ વાપરે, વાળંદ વાપરે. પછી જુઓ માપપટ્ટી, શું લખેલું છે આ માપપટ્ટી, માપપટ્ટી પણ દરજી વાપરે છે. જુઓ માપપટ્ટી, આપણે જ્યારે કપડાં સીવડાવવા જઈએ ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું, આજે આપણે કપડાં સીવડાવવા જઈએ ને ત્યારે આ જે દરજી છે ને એ આ માપપટ્ટીથી આપણા માપ લે છે, લે ને. પછી છે ટોપલી. શું છે બાળકો, ટોપલી. કે આ ટોપલીમાં તમે વિવિધ પ્રકારની જે વસ્તુઓ છે ને તે ભરી શકો છો. હવે બાળકો આવે છે, ચાલો આપણે થોડું પેજને ઉપર કરીશું. હવે આવે છે બાળકો, જુઓ શું આવે છે, દાંતરડું. શું આવે છે, દાંતરડું. આ દાંતરડું છે ને બાળકો, આ ખેડૂત વાપરે, આ ખેડૂતનું ઓજાર કહેવાય. તમે જ્યારે ગામડે ગયા હશો દિવાળીમાં ત્યારે તમે ખેતરમાં જોયું હશે, જો તમે ખેતરમાં ગયા હશો, તમારે વાડી તો છે ને બાળકો બધાને, હે, તો આ વાડી આપણે જાય ને ત્યારે અમુક લોકો તમારે જોવું બેઠા બેઠા છે ને ઘાસ છે ને નીંદતા હોય, નીંદતા એટલે વધારાનું ઘાસ દૂર કરવું ને તેને નીંદણ કહેવાય. તો બાળકો આનાથી છે ને એ શું કરે ખબર, ઘાસ બધાય કાપે. તો આ છે ને ખેડૂતનું ઓજાર કહેવાય દાંતરડું. આનાથી સરસ મજાનું ઘાસ કપાય છે. પહેલાંના સમયમાં તો છે ને બાળકો, આપણે કેમ અત્યારે ચપ્પુ છે ને શાક સુધારા વાળે, પહેલાંના સમયમાં છે ને આ દાંતરડાથી શાક કટિંગ કરતા. આ દાંતરડું છે ને દાંતરડાથી શાક, વિચાર કરો દાંતરડાથી કેમ શાક કટિંગ થતું હશે, તમારી મમ્મીને કદાચ આવડતું હશે, પૂછજો અને જોજો કેવી રીતના કરાય. કેમકે દાંતરડું આમાં હાથમાં પકડતા જ ન ફાવે ને, એને પગ વચ્ચે રાખવું પડે. દાંતરડું છે ને બે પગ વચ્ચે રાખીને પછી આનું શાક કટિંગ થાય. હવે આવે છે બાળકો કટર. શું આવે છે બાળકો, કટર. આપણે છે ને આ કટર છે ને એ મિકેનિકલ હોય ઇલેક્ટ્રિશિયન હોય એ વાપરે, કારણ કે આ જો અહીંયા એના આગળના ભાગ વળે છે ને ગમે એવો તાર કાપવો હોય ને કપાઈ જાય, એને કહેવાય કટર. પછી છે થર્મોમીટર. તાવ માપવા માટે શું વપરાય બાળકો, થર્મોમીટર. તમારે જોવું ડૉક્ટર છે ને આનો ઉપયોગ કરે થર્મોમીટરનો, મોઢું ખોલો કે ને. પછી છે બાળકો ત્રિકમ, હળ, પાવડો. શું છે બાળકો, ત્રિકમ, હળ, પાવડો. ત્રિકમ, હળ, પાવડો, તો આ ત્રણેય છે ને બાળકો ખેડૂતના જ ઓજારો છે. શું છે બાળકો, એ ત્રણેય છે ને ખેડૂતના ઓજારો છે. કારણ કે જો ત્રિકમ વડે ખેડૂતને કોઈ પણ ખોદકામ કરવું હોય તો એ કરી શકે, મજૂર વર્ગ પણ ત્રિકમનો ઉપયોગ કરે છે, હળ તો બાળકો ખેડૂત જ વાપરે. કારણ કે એ હળ છે ને, આ જે હળ ખેડૂતનું ઉપયોગી સાધન છે. હવે છે પાવડો. પાવડા વડે તો બાળકો જો આપણે મજૂર જે હોય તે આપણે ખાડો કરો તો પાવડાનો ઉપયોગ થાય છે, હે. પાવડો પણ આપણે ખોદકામ કરવા માટે ઉપયોગી છે. ચાલો હવે શું આવે છે, હથોડી. શું આવે છે બાળકો, હથોડી. હથોડી તો જો સુથાર પણ વાપરે, લુહારને તો મોટો હથોડો હોય. આ હથોડી છે ને એ સુથાર વાપરે, કારણ કે એને લાકડા ઉપર કામ કરવું હોય ને એટલે નાની જ હથોડી જોઈ. એક મોટો હથોડો હોય ને આવે છે એ લુહાર વાપરે, એને લોખંડ સાથે કામ કરવું હોય એટલે. આ હથોડી નાની છે એટલે સુથાર વાપરે. પછી જો પિંજણ. શું આવે છે બાળકો, પિંજણ. તો હવે જે આ પિંજણ આવે છે ને એનાથી શું થાય ખબર છે બાળકો, હે. પિંજણ એટલે પિંજાય છે, આનાથી ગમે એ વસ્તુ હોય ને પિંજણ થઈ જાય, પિંજાય વસ્ત્ર, રૂ પિંજવું ને એવું પહેલાં છે ને આનાથી પિંજાતું. પછી શું આવે છે બાળકો, અહીંયા શું લખ્યું છે, ચાકડો. શું છે બાળકો, ચાકડો. આ ચાકડા વિશે તમને ખ્યાલ છે બાળકો, જો કેવું સરસ મજાનું અહીંયા માટલું પડેલું છે.
તમે જ્યારે ચાકડો કુંભારને ત્યાં તમારે છે ને ક્યારેક જવું હોય ને તો જવાનું, ચાકડો ફેરો છે કુંભાર, એ કુંભારના હાથની પ્રેક્ટિસ એવી હોય છે ને કે કેટલો સરસ મજાનો એ ઘડીક વારમાં છે ને માટલું આ ચાકડો છે એની ઉપર ખાલી આ આ તો માટલું બની ગયેલું છે, લોટનો એક પિંડો મૂકે ને આ ગોળ ફરે છે ને આ ગોળ ગોળ ફરતું હોય એના ઉપર લોટનો એક પિંડો મૂકે અને પછી આ ચાકડો છે ને આમાં આમાં ગોળી ફેરવે અને પછી જો એના હાથની કરામતથી આને ઘાટ આપે ને તો આપણને જોવાની બહુ જ મજા આવે. તમે ક્યારેક જો આ ફોન રમો છો ને, ફોન તો બધા ગેમ તો રમવામાં બધા હોશિયાર છો ને, ફ્રી ફાયર રમતા છો ને, આવું ક્યારેક જોવાનું કે વ્યવસાયકારો પોતાના સાધનોનો કેવી રીતે ઉપયોગ કરે છે. તમે સર્ચ કરો કે ભાઈ કુંભારનું માટીકામ, તો આવી રીતના જે આ બનાવતા હશે ને કુંભારનું માટીકામ એ બધું આ તમને આખું આ વિડીયો બતાવે, ત્યારે તમારે જોવાનું કેટલું સરસ મજાનું કુંભાર માટલું બનાવે છે. ખ્યાલ આવી ગયો બાળક કે આજે મેં તમને વિવિધ પ્રકારના વ્યવસાયકારો વિશે માહિતી આપી, એ લોકો શું વાપરે છે, તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે વિશે આપણે જાણ્યું. ચાલો બાળકો હવે આપણે એક વખત ફરી આ બધા સાધનોના નામ બોલી જવાના છે. એ બધા સાધનોના નામ બાળકો કેવી રીતે બોલી જવાના છે, ચાલો અહીંયા ધ્યાન આપજો. જુઓ પહેલું શું છે, પહેલું આપણે કરવાનું છે પાઠ 8 છે ઓળખ આપી મેં તમને કે સાધનોની ઓળખ, પછી આપણે બાળકો વારા પરથી આ બધું આખું બોલી જવાનું. ચાલો મારી સાથે સાથે તમારે બોલવાનું છે, તમારે બધાએ મારી સાથે સાથે બોલવાનું છે. અહીંયા છે લેન્ડલાઇન, ટેલિફોન, લેલું, સોયદોરો, કાતર, નાની કાતર, લાઇટર, કરવત, નગારું, અસ્ત્રો, સાણસી, ચીપીઓ, ત્રાજવું, ફૂલછોડનો જારો, ડસ્ટર, ચોક ને દર્પણ. આ શેનું ચિત્ર છે બાળકો? દર્પણનું. ચાલો હવે શું આવશે, હવે આવશે, ચાલો દર્પણ સુધી બાળકો આપણે બોલી ગયા ને, રંધો, કાગળ, સીવવાનો સંચો, સ્ટેથોસ્કોપ, દોરીની રીલ, ફરસી, ઇન્જેક્શન, કાંસકો, માપપટ્ટી, ટોપલી, દાંતરડું, થર્મોમીટર, માપપટ્ટી, આવી ગયું ને બાળકો? પછી ચાલો આ લાઈનમાં લઈ લઈએ, પછી આ શું છે બાળકો, હે હવે શેનું ચિત્ર આવે છે જુઓ, હવે શેનું ચિત્ર આવશે બાળકો જુઓ, હથોડી, કટર, ત્રિકમ, હળ, પાવડો, પિંજણ અને ચાકડો. અને અહીંયા બાળકો સૂચના શું લખી છે જોઈ લે તો, બધા સૂચના એમ લખી છે, ઉપરના ચિત્રો જુઓ, ઓળખો અને તેના ઉપયોગની ચર્ચા કરો. શું લખ્યું છે બાળકો? ઉપરના ચિત્રો જુઓ, ઓળખો અને તેના ઉપયોગની ચર્ચા કરો. બાળકો આ બધા વ્યવસાયકારોનો મેં તમને સાધનો બતાવી દીધા, કોણ કોણ વાપરે એ કહી દીધું, મગજમાં ઉતર્યું કે નહીં કાંઈ, એ કે હજી પતંગની જ ધૂનમાં છો? ઉતરી ગયું ને? સરસ, હા ઉતરે જ જવું જોઈએ, ઉતરે છે ને બધાને મગજમાં વિડીયો કે નથી ઉતરતા, કે રમવા વયા જાઓ છો, ભણવાના ટાઈમે બાળકો ભણી લેવાનું, રમવાના ટાઈમે રમી લેવાનું. પરંતુ બાળકો હવે આપણે બહુ રમવામાં ધ્યાન આપવાનું નહીં,
કારણ કે આપણે પહેલાં પણ આપણે અભ્યાસને ઘણું નુકસાન થઈ ચૂક્યું છે, કારણ કે જે આપણે 1.5 વર્ષનું જે આપણે આ ઘરે બેઠા તેમાં આપણને ઘણું બધું આપણે મિસ કરી દીધું છે વાંચન લેખન। હવે બાળકો આ જે વિડિયા આવે છે તે તમારે શાંતિથી જોવાના છે। ચાલો આવું બધું ઘણું બધું નવું નવું લઈને આવીશું આવતા પીરિયડમાં। વંદે માતરમ બાળકો।